ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ગુજરાત સરકાર દ્વારા એનસીઆરટી અભ્યાસક્રમ અંતર્ગત વંદે ગુજરાત ચેનલ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રોનું સ્વાગત કરું છું રસાયણ વિજ્ઞાનમાં હાઈડ્રોકાર્બનના આ બીજા એપિસોડમાં આપણે આ વાત કરીએ એ પહેલાં થોડીક આગલી વાત કરી કે આલ્કેના રાસાયણિક ગુણધર્મોની આપણે વાત કરી હતી એક ગુણધર્મની આપણે વાત કરી હતી વિસ્થાપન પ્રક્રિયાઓ હેલોજન સાથેની પ્રક્રિયા હેલોજીનેશન પ્રક્રિયા તો એ હેલોજીનેશન પ્રક્રિયા જે છે એમાં પણ આપણે ફ્લોરિન સાથે ક્લોરીન સાથે બ્રોમિન સાથે આયોડિન સાથે ઉતરતા ક્રમમાં એ પ્રક્રિયાનો વેગ છે થ્રી ડિગ્રી ટુ ડિગ્રી વન ડિગ્રી તરફ જાઓ તેમ પ્રક્રિયાનો વેગ ઉતરતા ક્રમમાં છે આપણે એ વાત પણ જાણીએ છીએ કે ટેક્સ્ટબુકમાં જેટલી જેટલી ટીપિકલ્સ લાઇન જે છે એ ખાસ પણ તમે યાદ રાખો કારણ કે પરીક્ષા આપતી વખતે એક સાથે ચારસો પાના વાંચી નહીં શકો પણ એ ચારસો પાનામાં અગત્યના આઠસો વાક્યો તમે ચોક્કસ વાંચી શકશો અને ધ્યાન આપી શકશો રોજિંદા જીવનમાં પણ તમે જ્યારે પણ ટેક્સ્ટબુક લો ત્યારે પાના ફેરવતા જાઓ સાથે સાથે જે તમે નોંધ કરી છે અગત્યની એના ઉપર નજર કરતા જાઓ સતત તમારી નજર સમક્ષ એ લાઈન એ શબ્દ એ વાક્ય એ વિધાન તમને સતત નજરમાં આવશે તો એના આધારે નીટ તમારી વિદ્યાર્થી મિત્રો સરળ થશે આવો આપણે વાત કરીએ રાસાયણિક ગુણધર્મો આગલા એપિસોડમાં આપણે અહીં સુધી પહોંચ્યા હતા રાસાયણિક ગુણધર્મ હેલોજીનેશન વિસ્થાપન પ્રક્રિયા છે દહન પ્રક્રિયાઓ તમામ દહન પ્રક્રિયાઓ ઓક્સિડેશન તબક્કે તમામ કાર્બન ડાયોક્સાઇડ અને એચ ટુ ઓ બને છે જ્યારે તેમનું સંપૂર્ણ દહન થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને એચ ટુ બને છે સામાન્ય સૂત્ર સીએન એચ પ્લસ ટુ આલ્કેન છે

સામાન્ય રીતે મોસ્ટ ઓફ આલ્કેનમાં કાર્બનની ઓક્સિડેશન અવસ્થા શૂન્ય કાર્બન ડાયોક્સાઇડમાં પ્લસ ફોર ઝીરો ટુ પ્લસ ફોર બરાબર સમજો ઓક્સિડેશન આંક વધ્યો ઓક્સિડેશન આંક વધે તેને ઓક્સિડેશન ડાયોક્સિજનની હાજરીમાં રેડોક્સને યાદ કરો ઓક્સિજન ઉમેરાય ઓક્સિડેશન આંકમાં વધારો થાય ઝીરો ટુ પ્લસ ફોર થાય ઓક્સિજન ઉમેરાય છે આ બધી જ પ્રક્રિયાઓ ઇન્ડાયરેક્ટલી ઓક્સિડેશન પ્રક્રિયાઓ છે એટલે એ વાત સરળ છે આપ જાણી શકો છો એનાથી આગળ આપણે વાત કરીએ તો નિયંત્રિત પરિસ્થિતિમાંથી ઓક્સિડેશન એ ખાસ અગત્યનું છે ખાસ કરીને નીટની એક્ઝામ માટે આ કન્સેપ્ટ મુદ્દો તમારી બુકમાં પેજ નંબર ત્રણસો ને તેતાલીસ પર સોરી ત્રણસો થ્રી સેવન ફોર ત્રણસો ચુમ્મોતેર પર ખૂબ અગત્યનું છે કે નિયંત્રિત પરિસ્થિતિ જુદી જુદી પરિસ્થિતિમાં આપણને જુદી જુદી નિપજ આપે છે જેમ કે અહીંયા આગળ મિથેનની ડાયોક્સિજનની હાજરીમાં કોપર ઉદ્દીપક તરીકે પાંચસો ત્રેવીસ કેલ્વિન તાપમાને એકસો જેટલા વાતાવરણ દબાણે મિથેનોલ આપણને મળે છે અહીંયા મિથેનોલ આપણને મળે છે એ જ પ્રક્રિયા ઉદ્દીપક આપણે બદલીએ તો મિથેનોલ આરડીઆઈટ બને છે ઇથેન સાથે ઓક્સિડેશન નિયંત્રિત પરિસ્થિતિમાં મેંગેનીઝ ઓક્સેલેટ સાથેની પ્રક્રિયા કરતાં એટલા જ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ બને છે દરેક પરિસ્થિતિમાં અહીંયા ઓક્સિજન નથી અહીંયા ઓક્સિજન ઉમેરાય છે ઓક્સિજનનું ઉમેરાવું ઓક્સિડેશન નિયંત્રિત પરિસ્થિતિમાં આ તમામ પરિસ્થિતિઓ જે છે એ આપણા માટે નીટના અગત્યના એમ સીક્યુ ક્વેશન્સ કઈ નિયંત્રિત પરિસ્થિતિ તો સ્વાભાવિક છે એક પ્રશ્ન તમને નીચનો તમને કહું કે કોઈ પણ આલ્કેન જે છે મિથેનિથેન પ્રોપેન લેસ દેન ફોર ફાઈવ પાંચથી ઓછા કાર્બન ધરાવતા હોય તો એની પરિસ્થિતિ માટે કયું અનુકૂળ પડે ઉદ્દીપક તાપમાન અને દબાણ એટલા માટે કે આ બધા વાયુઓ છે મિથેનિથેન પ્રોપેન એ બધા વાયુઓ છે વાયુઓ માટે પ્રક્રિયા માટે હંમેશા આપણે ધ્યાન રાખવું જોઈએ કે ઉદ્દીપકની જરૂર પડે ઓક્સિડેશન કરતા તરીકે પદાર્થો જે છે કયા કયા છે પણ ખ્યાલ હોવો જોઈએ વાયુઓ છે એટલે દબાણની પણ જરૂર પડશે એટલે વાયુરૂપ પ્રક્રિયા કોઈ જ્યારે પણ પ્રક્રિયા કરે ત્યારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ત્યારે ઉદ્દીપકની પણ જરૂર પડે છે તાપમાનની પણ જરૂર પડે છે અને દબાણની પણ જરૂર પડે છે દબાણને કારણે પ્રક્રિયકો નજીક આવશે ઉદ્દીપકને કારણે સપાટી પર પ્રક્રિયકોના અણુઓ વાયુ સ્વરૂપના અણુઓ આકર્ષાય છે તો એ પણ ખાસ ધ્યાનમાં લેવા જેવું અને ખાસ કરીને અહીંયા આગળ તમામ કોપર જે છે મોલીબ્લેડનમ છે કે મેંગેનીઝ છે એ બધા જ સંક્રાંતિ તત્વો છે એટલે સંક્રાંતિ તત્વોના અભ્યાસમાં પણ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ કે જે ઉદ્દીપકો આપણે લઈ રહ્યા છે એ બધા જ સંક્રાંતિ તત્વો છે કારણ કે એ સારામાં સારા સક્રિય સ્થાનો પોતાની સંપર્ક સપાટીની સપાટી ઉપર ધરાવે છે પરિણામે વાયુ સ્વરૂપના પ્રક્રિયકો એ ઉત્ખન ઉદ્દીપકની સપાટી પર આકર્ષાય છે દબાણ લગાડીએ છીએ તાપમાન આપીએ છીએ એટલે પ્રક્રિયામાંથી નિપજ પરિણામે છે એ નિયંત્રિત પરિસ્થિતિવાળી પ્રક્રિયાઓ ખાસ અગત્યની છે એ ધ્યાનમાં તમે રાખજો એટલે અહીંયા આગળ ત્રણ પ્રક્રિયાઓ આપણને આપે છે ચોથી પ્રક્રિયા પણ આપણા કોર્સના અંદર છે એ આ છે ટુ મિથાઇલ પ્રોપેન मैंगनीज पोटेशियम परमेंगेनेट ऑक्सिड ऑक्सिडेशन प्रक्रिया टू तो मिथाइल प्रोपेन टू तो ऑल तृतीय प्रकार हाइड्रोकार्बन प्रबल ऑक्सीडेशन करता आल्कोहल संयोजन बने परिस्थिति दरेक परिस्थिति में तमें जो कि जो परिस्थिति ऑक्सीडेशन नि्रित करीपक तापमान दबाण ના સંજોગો બદલવામાં આવે તો જુદી જુદી નીપજો મળી શકે છે એ વિદ્યાર્થી મિત્રો ખાસ નીટની એક્ઝામ માટે મહત્વનું છે કારણ કે આગળ જે બન્યું જેમ કે મિથેન બને છે ઇથેન બને છે ત્યાર પછી નિયંત્રિત પરિસ્થિતિમાં જે ઓક્સિડેશન પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયાઓમાંથી જ નિપજ બને છે અને એ જ આપણા અગત્યના એક્સ પ્રક્રિયક પ્રક્રિયા વાય નીપજ ફરી પ્રક્રિયા ઝેડ નિપજ એટલે એક્સ વાય ઝેડ પ્રકારના જે પ્રશ્નો જે છે અથવા એ બી સીડી આપેલા છે તમે પેપરો જોશો વિદ્યાર્થી મિત્રો સેમ પેટર્ન એક જ સરખી પ્રણાલી કે એક્સ આલ્કેન છે વાય એમાંથી કોઈ પ્રક્રિયા પ્રક્રિયાથી નિપજ આપણને મળે છે તેની સાથે વિશિષ્ટ ઓક્સિડેશનવાળી સ્થિતિ અહીંયા આગળ મૂકવામાં આવે વિશિષ્ટ ઓક્સિડેશનવાળી સ્થિતિ મૂકે તો નિપજ કંઈ મળશે કારણ કે બધી જુદી જુદી છે કાર્બોક્સિલિક એસિડ પણ મળે છે આર્ડીએટ પણ મળે છે આલ્કોહોલ પણ મળે છે પદાર્થ હાઇડ્રોકાર્બન આલ્કેન જ છે આલ્કેનની નિયંત્રિત પરિસ્થિતિમાં એટલે કે જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા ઉદ્દીપકો તાપમાન દબાણવાળી પરિસ્થિતિમાં જુદી જુદી નીપજો મળે છે એ જ આપણા માટે અગત્યની નીટની જરૂરિયાત છે એનાથી આગળ આપણે વાત કરીએ સમઘટકીકરણ એટલે ચાર જુદી જુદી નિયંત્રિત પરિસ્થિતિ વિદ્યાર્થી મિત્રો તમારા બુકમાં છે એ ધ્યાનમાં લેવાની છે ઇવન હવે તો સંપૂર્ણ આપણે એન સીઆરટીને અનુર્યા છીએ અનુસરી રહ્યા છીએ એટલે એ પરિસ્થિતિ આપણે જાણીએ છીએ કે એનસીઆરટીના સંદર્ભમાં પ્રક્રિયકો નિપજો જે બેઝ તરીકે લેવાય છે સ્વાભાવિક છે કે એ જ બેઝ ઉપર આપણે વધુ કાર્બન ધરાવતા હોય એવા સંયોજનોને ધ્યાનમાં રાખીશું આગળો ગુણધર્મ છે સમઘટકીકરણ સવાભવિક છે અહીં આગળ 1 4 ને 5 6 કાર્બન વાળો નોર્મલ હેક્સેન છે નોર્મલ હેક્સેન નો નિર્જલ્ય એલ્યુમિનિયમ ક્લોરાઇડ ઉદ્દીપક ની હાજરીમાં હાઇડ્રોક્લોરિક એસિડ ની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તોમાંથી 2-મિથાઇલ પેન્ટેન બને 3-મિથાઇલ પેન્ટેન બને 2-મિથાઇલ પેન્ટેન 3-મિથાઇલ પેન્ટેન નોર્મલ હેક્ઝેનમાંથી બને છે નોર્મલ હેક્ઝેનના આ બંને સમઘટકો છે એટલે ખાસ પરિવર્તનની દ્રષ્ટિએ ગુણધર્મની દ્રષ્ટિએ અગત્યનો ગુણધર્મ કહી શકાય સેમ એવી જ રીતે હેપ્ટેન ઓક્ટેન એમાંથી પણ બની શકે તો એ પણ વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાનમાં લેવું જોઈએ એનાથી આગળનો રાસાયણિક ગુણધર્મ છે એરોમેટિકરણ વિહાઈડ્રોજનની કૃત સંયોજનો બનાવવાની વાત છે ખાસ જરૂરી વાત છે દબાણ તાપમાન દસ થી વીસ જેટલા વાતાવરણ દબાણે સાતસો તોતેર કેલ્વિન તાપમાને નોર્મલ હેક્ઝેનમાંથી બેન્ઝીન બની શકે ટેક્સ્ટ બુકના અંદર વિદ્યાર્થી મિત્રો પેજ નંબર થ્રી સેવન ફોર ઉપર તમે જોતા રહેશો તો સાથે સાથે આ પ્રક્રિયા તમને જોવા મળશે કે ત્યાં આગળ નોર્મલ હેક્ઝેન તમને આપ્યું છે એમાંથી જુદા જુદા ઉદ્દીપકો ક્રોમિયમ ઓક્સાઇડ વેનેન્ડિયમ પેન્ટોક્સાઇડ મોલેબેડિયમ ઓક્સાઇડ દરેક પ્રક્રિયકોની હાજરીમાં ઉદ્દીપક મહત્ત્વનું દબાણ મહત્ત્વનું તાપમાન મહત્ત્વનું એરોમેટાઇઝેશન એરોમેટિકીકરણ નોર્મલ હેક્ઝનમાંથી બેન્જિન બને નોર્મલ હેપ્ટેનમાંથી ટોલવિન બની શકે સેમ એ જ રીતે વિચારજો નોર્મલ ઓક્ટેનમાંથી એરોમેટિક સંયોજનો કયા બની શકે તો એવા થતી રાસાયણિક ગુણધર્મોની એ ઉપરાંત હજી બીજા રાસાયણિક ગુણધર્મોની આપણે વાત કરીએ વિશિષ્ટ ગુણધર્મો છે આ બધા જ મિથેન ઊંચા તાપમાને બારસો તોતેર કેલુન તાપમાને નિકેલ ઉદ્દીપકની હાજરીમાં પાણીની વરાળ પસાર કરતા જળવાયુ બને છે આ બધી વિશિષ્ટ પ્રક્રિયાઓ છે પરીક્ષામાં પૂછવા જેવી પ્રક્રિયાઓ છે કંઈક સમથિંગ ડિફરન્ટ આપે છે ઉસમે વિભાજન નિતમા પૂછાયેલો પ્રશ્ન છે પ્રવાહી હાઇડ્રોકાર્બનમાંથી પ્રવાહી હાઇડ્રોકાર્બનમાંથી વાયુ હાઇડ્રોકાર્બન બનાવવા માટે કઈ પ્રક્રિયા જરૂરી છે વિચારજો વિદ્યાર્થી મિત્રો પ્રવાહી હાઇડ્રોકાર્બનમાંથી वायु हाइड्रोकार्बन बनावा कई प्रक्रिया जरूरी है क्रेकिंग उष्मीय विभाजन अं आगे छ्बनवाड़ू नॉर्मल हाइक्सन सात सौ तोर किलो तापमान उष्मा द्वारा अणुओं कार्बन वालो एक हाइड्रोजन दूर थाय चार ने बे कार्बनवाड़ा त्र कार्बनवाड़ा बे कार्बनवाड़ा एक कार्बन एट के कार्बन में त्रे चार बे एक, चार बे एक

પ્રશ્ન એ પૂછાય ચૂક્યો છે પરીક્ષામાં કે પ્રવાહી હાઇડ્રોકાર્બનમાંથી વાયુ હાઇડ્રોકાર્બન બનાવવા માટે કઈ પ્રક્રિયા છે એબીસીડી ઓપ્શન આપેલા છે ઉસ્મીય વિભંજન નીયા પ્રક્રિયા ખાસ મહત્વની સેમ એવી જ રીતે ડોડેકેન C12H22 ડોડકેનમાંથી પેલેડિયમ પ્લેટિનમ નિકલ ઉદ્દીપકની હાજરીમાં ખૂબ જ ઊંચા તાપમાને નાઇન હંડ્રેડ સેવન્ટી થ્રી કેલ્યુન તાપમાને પ્રક્રિયા કરવાથી સાત કાર્બન પાંચ કાર્બનવાળા હાઇડ્રોકાર્બન બને છે ફરી પાછું એનું ક્રેકિંગ કરશો તો એમાંથી ફરી પાછા નાના નાના બનતા જશે જે પેટ્રોલિયમ વિભાગીય નિશ્ચંદનનો અગત્યનો કન્સેપ્ટ છે આ કે મોટા કાર્બન ધરાવતા હાઇડ્રોકાર્બન સંયોજનો જે પેટ્રોલિયમ પ્રોડક્ટ તરીકે મળી આવે છે એનું ક્રેકિંગ ઉષ્મીય વિભાજન કરવામાં આવે ઉષ્મીય વિભાજન કરવામાં આવે તો અગત્યના ગેસોલિન જેવા પેટ્રોલિયમ જેવા પદાર્થો આપણને મળી શકે છે તો એ વાત હતી અહીંયા આગળ આપણી પાસે હાઈડ્રોકાર્બનના રાસાયણિક ગુણધર્મોની એ ગુણધર્મોની દ્રષ્ટિએ તમે લેશો તો જુદા જુદા ગુણધર્મોનું એક આખું લિસ્ટ બની શકે અને એ લિસ્ટના સંદર્ભમાં આપણે વાત કરી શકીએ ત્યાર પછીનો જે મુદ્દો વિદ્યાર્થી મિત્રો જે છે ખાસ અગત્યનો ત્રણસો ને પંચોતેર થ્રી સેવન્ટી ફાઈવ ઉપર તમારી બુકમાં તમે જોવો કન્ફર્મેશન ક્ષણરૂપણ એવો શુદ્ધ ગુજરાતી શબ્દ છે કન્ફર્મેશન વધારે સરળ તમને લાગશે જ્યારે આલ્કેન સંયોજનો ની સમઘટકતાનો પ્રશ્ન આવે છે ત્યારે આલ્કેન સંયોજનો જે સમઘટકતા ધરાવે છે એ સમઘટકતામાં એક વાત કરી બંધારણીય સમઘટકતા એમાંની પણ શૃંખલા સમઘટકતા એ ઉપરાંત અણુકોણાત્મક વિશ્લેષણ બીજા અર્થમાં કહીએ તો સરૂપીય સમઘટકો તો એ સરૂપીય સમઘટકોને સમજવા માટેની આપણે વાત કરીશું કે શા માટે આલ્કેન સંયોજનોમાં સંરૂપણ કન્ફર્મેશન સમઘટકતા જોવા મળે છે મૂળ કારણની આપણે વાત કરીએ તો કાર્બન કાર્બન આલ્કેન સેજનોમાં એકલ બંધથી જોડાયેલા છે એકલ બંધથી જોડાયેલા હોવાને કારણે એ ભ્રમણ કરી શકે છે દ્વિબંધ કે ત્રિબંધને કારણે કાર્બન કાર્બન વચ્ચેના બંધનું ભ્રમણ શક્ય નથી જ્યારે સિંગલ બંધ એકલ બંધને કારણે કાર્બન કાર્બન વચ્ચે ભ્રમણ કરી શકાય છે અને એ ભ્રમણને કારણે એકબીજામાં પરિવર્તન પામી શકે છે એટલે કે તેના સમઘટકો કે જેવા કે ધ્રુવીયતાનો ગુણ છે ઉત્કલન બિંદુ ગલન બિંદુ છે રાસાયણિક સક્રિયતાઓ છે તો એ ગુણધર્મો અલગ થઈ શકે છે પરિણામે કાર્બન કાર્બન એકલ બંધના ભ્રમણને કારણે એકબીજામાં પરિવર્તન પામી શકે છે ને તેને સંરૂપણ અથવા તો સંરૂપણીય સમઘટકો કહે છે આવા સમઘટકો નિર્ભર અપાકર્ષણીય પારસ્પરિક ક્રિયાબળો એક કિલો જૂલથી વીસ કિલો ઝૂલ પ્રતિ મોલ જેટલો ડિફરન્સ બંને વચ્ચે જોવા મળે છે એટલો તફાવત બંને ઘટકો જોવા માટે જોવા મળે છે એ સરૂપીય સમઘટકતાની જો આપણે વાત કરીએ તો ઇથેનના ઉદાહરણ દ્વારા આપણે સમજીએ ઇથેન નું સોહર્ષ અને ન્યૂ મેન એવા બે પ્રક્ષેપણો આપણા અભ્યાસક્રમના અંદર છે ઇક્લિપ્સ અને સ્ટેગડ તરીકે આપણે વધારે એને પ્રચલિત છે સામાન્ય શુદ્ધ ગુજરાતી કરીએ તો ગ્રસ્ત સ્વરૂપ અને શાંતરિત સ્વરૂપ જે ગ્રસ્ત એટલે ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ એટલે શાંતરિત સ્વરૂપ સોહર્સ પ્રોજેકશન સોહર પ્રક્ષેપણ એની સમજૂતી લેતા માટે લેવા માટે આપણે મોડેલ દ્વારા શિક્ષક મિત્રો અથવા વિદ્યાર્થી મિત્રો તમે પણ સમજી શકો છો હું પણ આપને એક મોડલ બતાવી રહ્યો છું બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો કે સ્વરૂપણ કન્ફર્મેશનને સમજવા માટે સારામાં સારી ટેકનિક તમે જાતે બનાવી શકો છો અહીંયા આગળ મેં પકડેલા છે એ બંને જે બ્લૂ કલરના બોલ તમને દેખાય છે એ કાર્બનના પરમાણુઓ છે એમ સમજજો આ બંને કાર્બનના પરમાણુઓ છે અને એની સાથે જોડાયેલા ઇથેનનું આપણે ઉદાહરણ લઈએ તો હાઇડ્રોજન છે હાઇડ્રોજન છે હાઇડ્રોજન છે આ પણ અહીંયા આગળ કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન હાઇડ્રોજન અને હાઇડ્રોજન સી એચ થ્રી અને આ પણ સી એચ થ્રી બે પ્રકારે એની રજૂઆત થઈ એક રજૂઆત જે છે એને આપણે સોહર્ષ પ્રક્ષેપણ કહીએ છીએ સોહર્ષ પ્રક્ષેપણમાં તમામ પરમાણુઓ આ બંને કાર્બનના પરમાણુઓ જે છે એની સાથે જોડાયેલા આ ત્રણેય વ્હાઇટ કલરના હાઇડ્રોજન છે એની સાથે જોડાયેલા આ ત્રણેય પિંક કલરના એ પણ હાઇડ્રોજન છે હવે એ બંનેનું પ્રક્ષેપણ તમે જો સોહર્ષ પ્રક્ષેપણ જો આપણે લઈએ તો એ સોહર્ષ પ્રક્ષેપણમાં આપને બતાવવું બિલકુલ સરળતાથી થઈ શકે તમારી પાસે વેસ્ટ પેન હોય તો એ પેન અહીંયા આગળ એની સાથે જોડેલા આ દડાઓ છે પ્લાસ્ટિકના જે હાઇડ્રોજનના પરમાણુઓ કાર્બનના પરમાણુ કોઈ પણ આપણે લઈ શકીએ છીએ સંપૂર્ણપણે તમને સમજાય એટલા માટે આપણે મોડેલથી વાત કરીએ તમે પણ શિક્ષક મિત્રો ખાસ આવું સરળ મોડેલ હાથ વાગ્યું બની શકે એમ છે કોઈ માર્કેટિંગમાં વેચાતું લેવા જવાની જરૂર નથી જે પ્રોજેક્શન જે રજૂઆત આપણે કરી રહ્યા છીએ એ સોહર્ષ ને સોહર્ષ પ્રક્ષેપણ એવો શબ્દ આપણે વાપરીએ છીએ ટેક્સ્ટબુકનો એ શબ્દ છે સોહર્ષ પ્રક્ષેપણ સોહર્ષ કન્ફર્મેશન આ રીતે રાખીએ તો એક સિચ્યુએશન એવી થશે કે જો આને હું લંબાવું તો ડિફરન્સ તમને જોવા મળશે કે અહીંયા આગળ આ બંને ગોળાઓ જે છે એક લાઇનમાં દેખાશે તમને ઉપરના જે બંને જે છે ગુલાબી અને વ્હાઇટ બંને સમાંતરની રીતે ગોઠવાયેલા છે સેમ હું ફેરવતો જાઉં છું આ પણ સમાંતર છે સેમ હજી હું ફેરવતો જાઉં છું આ પણ સમાંતર છે તો આ રીતે જે ગોઠવણી આપણે લઈએ છીએ એ ગોઠવણી કે જેમાં તમામ પરમાણુઓ સ્પષ્ટ દેખાય અને એ ગોઠવણીમાં સમાંતર રીતે ત્રણે ત્રણ એકબીજાને સમાંતર છે આ પણ સમાંતર છે આ પણ સમાંતર છે અહીંયા આગળ ઉપર પણ સમાંતર છે તો આ ગોઠવણી સોહર્ષ પ્રોજેક્શનની અને એ પણ ઇક્લિપ્સ ગ્રસ્ત એવો શબ્દ આપ્યો છે ઇક્લિપ્સ જેને આપણે કહીએ છીએ ઇક્લિપ્સ તરીકે આને દર્શાવીએ છીએ એનાથી બીજી પરિસ્થિતિ સ્ટેગર્ડ જેને આપણે કહીએ છીએ આ રીતે ચેન્જ આપણે કરીશું ડાયમેન્શનમાં જોશો તો હવેની જે સ્થિતિ જે છે બરાબર સમજો કે બે ની વચ્ચે એક વ્હાઇટ આવે છે બે ગુલાબી ગોળાઓની વચ્ચે એક્ઝેટ તમે જોશો તો એક વ્હાઇટ છે અહીંયા મારો હાથ હાડો આવે છે વચ્ચે એટલે તમને દેખાતું નથી એ હાથને હું લઈ લઉં છું જોઈ શકો છો આ જે પરિસ્થિતિ જે છે કે પિંક કલરના ગોળાની વચ્ચે વ્હાઈટ કલરનો ગોળો છે હવે એ ગોઠવણી એ સ્થિતિમાં મેં આમ ફેરવી છે તમારી સામે સ્ટેગર્ડ સ્વરૂપ છે જો એને આ જ રીતે ફેરવવામાં આવે અને આમ જો હું લઉં પેરલલ ઇક્વલ ઇક્લિપ્સ પેરેલ નથી જુદા છે એ પરિસ્થિતિ આ વચ્ચે છે સેમાં વચ્ચે છે આ પણ વચ્ચે છે આ જે સ્થિતિ જે છે સ્ટેગડ કન્ફર્મેશન ગુજરાતી તથા તમને સ્ટેગર સરળતાથી યાદ રહી શકશે હવે વાત કરવી છે આ જે પ્રોજેક્શન હતું એ સોહર્ષ પ્રોજેકશન ન્યૂ મેન પ્રોજેક્શન બિલકુલ સરળ વાત આવી જશે એક્ઝેટ આ સ્થિતિ ન્યુમેન પ્રોજેક્શન જે છે ન્યુમેન પ્રક્ષેપણ એ ન્યુમેન પ્રક્ષેપણમાં ટેક્સ્ટબુકમાં તમે જોશો પેજ નંબર થ્રી સેવન્ટી ફાઈવ પર આ વાત છે એક સર્કલ કરેલું છે એક કાર્બનનું છે એની પાછળ બીજું સર્કલ પણ એક્ઝેક્ટ પાછળ આવે એટલે આપણને દેખાતું નથી તો એક્ઝેટ આ પ્રોજેક્શન જે છે આ રજૂઆત થઈ સમાંતર જ છે ગુલાબી ગોળાની પાછળ જ સફેદ ગોળો છે ગુલાબી પણ હાઇડ્રોજન છે સફેદ પણ હાઇડ્રોજન છે બ્લુ કલરના જે તમને દેખાય છે કાર્બન છે તો પાછળ જે કાર્બનનો છે જે હું અહીં તમને દેખાવું છું એ પાછળ જે છે એ આ પ્રોજેક્શનમાં રજૂઆતમાં આપણને દેખાતો નથી તો આ જે છે પ્રોજેક્શન એ પણ ઇક્લિપ્સ છે પણ એ ન્યૂમેન પ્રક્ષેપણ ન્યૂમેનની રજૂઆત સેમ જો એને હું ફેરવી નાખું એક્ઝેક્ટ આ સ્થિતિ આવશે ત્રણ વ્હાઇટ કલરના એ પણ હાઇડ્રોજન છે ત્રણ પિંક કલરના એ પણ હાઇડ્રોજન છે છ છ તમને દેખાશે એક્ઝેટ તમે જોઈ શકો છો કે છ છ તમને દેખાશે જ્યારે આને જો ફેરવવામાં આવે તો આવા સંજોગોમાં સ્થાયી સ્વરૂપમાં ઇક્લિપ્સ સ્વરૂપ થાય એને જો ફેરવવામાં આવે આ સ્વરૂપ ખૂણાઓ દરેક વચ્ચે તો એકસો વીસના જ છે બરાબર સમજો એકસો વીસના જ ખૂણો રહેશે હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન કે હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન એકસો વીસનો જ ખૂણો રહેશે અહીંયા આગળ હાઇડ્રોજન છે ત્યાંથી આ તો કાર્બન છે ફરી પાછો હાઇડ્રોજન છે તો એ ખૂણાઓ જે છે એ ખૂણાઓ વચ્ચે એકસો વીસનો ખૂણો એ ખૂણો બદલાશે નહીં જે ફેરફાર થાય છે એ માત્ર ડિરેક્શનમાં દિશાઓનો અવકાશીય ગોઠવણી બદલાતી જાય છે પરિભ્રમણ થાય છે ઇક્લિપ્સ સ્ટેગડ વચ્ચેની કોઈ પણ પરિસ્થિતિ સિક્સટી ડિગ્રીએ પરિભ્રમણ થાય કે વચ્ચેની કોઈ પણ થાય સ્ક્યૂ સ્વરૂપ કહેવાય છે એટલે ત્રણ સ્વરૂપો સ્ટેગડ ઇક્લિપ્સ સ્ક્યુ અથવા ગૂચ એવો શબ્દ વપરાય છે પેરેલ સમાંતર જે છે આવી રીતે ન્યૂમેન વધારે સરળ દેખાશે તમને થ્રી ડાયમેન્શનમાં એક્ઝેટ આ સ્વરૂપ તો એ જે સ્થિતિ છે ઇક્લિપ્સ છે એમાંથી આ પરિવર્તન થયું સ્ટેગડ છે માત્ર કાર્બન વચ્ચે સિંગલ સિંગલ બંધનું જ આ પરિભ્રમણ છે અને એ પરિભ્રમણને કારણે બનતા નવા સ્વરૂપો બંધારણીય ગોઠવણી અવકાશીય ગોઠવણી બદલાય ગુણધર્મો બદલાય છે તો એ સ્વરૂપી સંકટકો કહેવાય છે કન્ફર્મેશન ઇક્લિપ્સ અને સ્ટેગડ એ સિવાયની વચ્ચેની પણ સ્થિતિઓ થઈ શકે સ્ક્યુ અથવા તો ગોક્સ બે પ્રકારની રજૂઆત છે સોહર્સ પ્રોજેકશન અને ન્યુમેન પ્રોજેકશન સોહર્ષ પ્રોજેકશનમાં આ કાર્બન છે અહીંયા પણ કાર્બન છે આ હાઇડ્રોજન અને હાઇડ્રોજન બંને સમાંતર છે અહીંયા આને આ સમાંતર છે ઇક્લિપ સ્વરૂપ એની સાપેક્ષમાં અહીંયા આગળ આ બંને વચ્ચે હાઇડ્રોજન અહીંયા આવશે સ્ટેગર્ડ સ્વરૂપ છે શાંતરિત એવો શબ્દ વાપરેલો છે ન્યુમેન પ્રોજેક્શનમાં જે વાત કરી કે સમાંતર ઇક્લિપ્સ સ્વરૂપ અને શાંતરિત સ્વરૂપ અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો મહત્વની વાત તો એ છે આ બે સિવાયની વચ્ચેની સ્થિતિ પણ હોય ને જેને સ્ક્યુ અથવા તો ગોખ એવો ગૂચ એવો શબ્દ વાપરો છે ગ્રસ્થ ઇક્લિપ્સ સ્ટેગડ અને આ બે વચ્ચેની પણ કોઈ સ્થિતિ હોઈ શકે સ્ક્યુ ગૂચ એવો એક શબ્દ એનો વપરાયેલો છે હવે વાત આપણે મહત્વની વિદ્યાર્થી મિત્રો એ છે કે આ પ્રકારના પદાર્થોની વચ્ચે हाइड्रोजन हाइड्रोजन अथवा त्या कोई समूह जोड़ेलाय तो तेमना वच्चे बराबर समझो हूँ आ उदाहरण थे समझाई शकीस तमने समझाशे कि आ हाइड्रोजन हाइड्रोजन के साथ जड़ेल सी एच थ्री समूह अँ कोई सीएच थ्री समूह है तो सी एच थ्री सी एच टू सी एच टू सी एच थ्री समझो बराबर अँ आग સી એચ થ્રી આ સી એચ થ્રીપ સ્વરૂપ છે એની સાપેક્ષમાં માં આગળ સી એચ થ્રી આ સી એચ થ્રી બ્લેક કલરનો નું સીએચ થ્રી બ્લુ કલરનો કાર્બન એની સાથે બે જોડાયેલા હાઇડ્રોજન એટલે સી ટુ ફરી પાછું એની સાથે જોડાયેલો લાલ કલરનો એક્ઝેક્ટ એની પાછળ જ આવે જેને હું અહીંયા આગળ બ્લુ કલરની પાછળ અડીને દર્શાવું છું એની સાથે આ બે રેડ કલરના હાઇડ્રોજન જોડાયેલા છે એટલે આ સીએચ થ્રી બ્લૂ કલર સાથેના કાર્બન સાથે સી ટુ રેડ કલર સાથે ફરી પાછું સી એચ ટુ ब्लू कलर पासे हरी पाछु CH3 એટલે કે બરાબર સમજીજો આવી રચના થઈ એજ કલરનો નોલેજ આપણે અહીં લઈએ તો CH3 બ્લેક કલરમાં CH2 ફરી પાછું CH2 CH3 આ કાર્બન કાર્બન વચ્ચે નંબર સેકન્ડ અને થર્ડ વચ્ચે જે સિંગલ બંધ જે છે એકલ બંધ છે એના કારણે જે પરિભ્રમણ થાય એ પરિભ્રમણની ગોઠવણી આવી બે રીત થઈ શકે ને એક રીત આપણી પાસે આ છે ઇક્લિપ સ્વરૂપ કે બંને સીએ થ્રી સીએ થ્રી સાથે છે મીન્સ પેરેરલ છે અહીંયા આગળ બંને દૂર છે બીજા અર્થમાં તમને વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવાની વાત એ છે કે પારસ્પરિક અપાકર્ષણ બળો કારણ કે અહીંયા આગળ પણ સીએ થ્રીમાં કાર્બન હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન છે અહીં આગળ પણ સીએ થ્રીમાં કાર્બન હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન છે સેમ અહીંયા આગળ પણ સી એચ સી એચ સી એચ સી એચ સી એચ સી એચ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી છે તો એ ઇલેક્ટ્રોન વાદળ અહીંયા આગળ સીએ થ્રીને આ સીએ થ્રીનું નજીક આવશે ને અને એની સાપેક્ષમાં આ જે છે સ્ટેગડ કન્ફર્મેશન એમાં એ ઇલેક્ટ્રોન વાદળ દૂર થશે વચ્ચે અંતર રહેશે બરાબર સમજો કે જે મોડેલમાં આપણે વાત કરી મોડેલના અંદર જુઓ તમે વિદ્યાર્થી મિત્રો કે જે આ બંને ગોળાઓ જે અડી રહ્યા છે તે એ માનો કે સીએચ થ્રી છે આ પણ સીએચ થ્રી છે એ બંને નજીક છે જ્યારે એ જ ગોળાઓ જ્યારે આમ ડિસ્ટન્સથી જાય ત્યારે દૂર થશે ને આ જે સ્વરૂપ છે સ્ટેગડ જેને આપણે કહીએ છીએ કે સ્ટેગડ સ્વરૂપ છે ત્યારે ગુલાબી અને સફેદ ગોળા વચ્ચેનું ડિસ્ટન્સ અંતર વધશે આ ઇલેક્ટ્રોનના સમૂહો અને આ ઇલેક્ટ્રોન જે તમારી સામે દેખાય છે જે હું આંગળી ફેરવી રહ્યો છું એ બરાબર સમજજો કે ત્યાં ઇલેક્ટ્રોન રહેલા છે એ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું આ જે અપાકર્ષણ જે છે એ અહીંયા આગળ મહત્તમ હશે એટલે ઇક્લિપ્સ સ્વરૂપમાં પારસ્પરિક અપાકર્ષણ બળો મહત્તમ ઊર્જા વધુ સ્થિરતા ઓછી એની સાપેક્ષમાં સ્ટેગર્ડ આવે ત્યારે આ બંને વચ્ચેનું અંતર જે છે એ અંતર વધી જાય છે અને એ અંતર વધવાને કારણે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ ઓછું થાય ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું જો અપાકર્ષણ ઓછું થાય તો એની સ્થિરતા વધી શકે અને સ્થિરતા વધવાને કારણે સ્વાભાવિક છે કે એ સરળ પ્રક્રિયા કરી શકે નહીં કારણ કે વધુ ઉર્જાની જરૂર પડશે તો વિદ્યાર્થી મિત્રો ઇક્લિપ્સ સ્ટેગર્ડ અને સ્ક્યુ એવા ત્રણ સરૂપીય સમઘટકો એમાં સૌથી વધુ સ્થિરતા સ્ટેગર્ડની છે કારણ કે અપાકર્ષણ ઓછું છે દૂર છે એકબીજાથી આગ ગોળાથી આ દૂર છે જ્યારે ઇક્લિપ્સ આવશે ત્યારે નજીક આવશે સ્ટેગર્ડ આવશે ત્યારે દૂર જશે અપાકર્ષણ ઓછું થશે અહીંયા આગળ અપાકર્ષણ વધશે અપાકર્ષણ ઇલેક્ટ્રોન વાદળને કારણે વધવાથી અસ્થાય છે અપાકર્ષણ ઘટી જશે અંતર વધવાથી અપાકર્ષણ બળ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વાદળનું ઓછું થઈ જાય સ્થિરતા વધશે ઊર્જા એની ઘટી જાય બરાબર વિદ્યાર્થી મિત્રો સમગ્ર કેમેસ્ટ્રીમાં સમજી લેજો કે સ્થિરતા અને ઊર્જા જેમ વધુ સ્થિરતા તેમ પ્રણાલી પાસે ઊર્જા ઓછી પ્રણાલી પાસે ઉર્જા ઘટી જાય તો તેની સ્થિરતા વધી જાય ત્રણ મહિના સુધી માંદા પડ્યા હોય ડૉક્ટરે ના પાડી હોય કે જમવાનું નથી ખાલી લિક્વિડ ઉપર ચાલો નેવ દિવસને અંતે આપણી ઊર્જા ઓછી થઈ ગઈ તો સ્થિરતા આપણી વધી જાય ત્રણ ફૂટ બાય છ ફૂટના પલંગમાં જ આરામ કરી શકીએ પછી દોડવાનું મન થાય નહીં કારણ કે ઊર્જા ઓછી છે તો સ્થિરતા વધે છે સેમ એવું જ અહીંયા આગળ બનશે કે અપાકર્ષણ અંતર વધવાના કારણે અપાકર્ષણ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું ઓછું અપાકર્ષણ ઘટવાથી તેની સ્થિરતા વધી ગઈ સ્થિરતા વધવાને કારણે સ્વાભાવિક છે કે પ્રક્રિયા કરવી હોય તો વધારે ઊર્જાની જરૂર પડે સ્થિરતા વધુ છે જ્યારે એની સાપેક્ષમાં ઇક્લિપ્સ અપાકર્ષણ વધારે અસ્થિર છે ઊર્જા વધી ગઈ તો સ્થાયી સ્વરૂપમાં રહી શકે નહીં એટલે અહીંયા આગળ ખાસ ટેક્સ્ટબુકમાં વિચારજો પાના નંબર ત્રણસો પંચોતેર ત્રણસો છોતેર બંને ઉપરની પરિસ્થિતિમાં સ્વરૂપણોની સાપેક્ષ સ્થાયિતા આપણને સમજાવી છે અને એ સાપેક્ષ સ્થિરતાની જે વાત છે પેજ નંબર થ્રી સિક્સ થ્રી સેવન સિક્સ ત્રણસો છોતેર પર સ્વરૂપણોની સાપેક્ષ સ્થિરતા એવું લખેલું છે એમાં આ જ વાત કરી છે કે ઇલેક્ટ્રોન વાદળો વચ્ચે અપા અપાકર્ષી પારસ્પરિક ક્રિયા જે સ્વરૂપણીય સ્થાયિતા માટે જવાબદાર છે અથવા તેને અસર કરે છે મરોડી વિકૃતને એ બધા શબ્દો જે છે એ સ્ક્યુ સ્થિતિ વચ્ચેની ઇક્લિપ્સ અને સ્ટેગર સિવાયની પણ વચ્ચેના જુદા જુદા ખૂણાઓ છે અને એ ખૂણાઓ વાળી પરિસ્થિતિ એ મરોડી વિકૃતિ એવો શબ્દ છે સ્ક્યુ અવસ્થા પણ છે તો એ વાત ખાસ વિદ્યાર્થી મિત્રો મહત્ત્વની હતી એનાથી આગળ આપણે હવે વાત કરીશું પ્રશ્નોની અત્યાર સુધીના નીટના પ્રશ્ન પેપરનો એક સર્વે કરો તો સૌહર્ષ કે ન્યૂ મેન કન્ફર્મેશન બે જ પ્રકારના ચર્ચાઓ છે નંબર એક જે છે એ ઇક્લિપ્સની સ્થિરતા ડ્રોઈંગ આકૃતિ તમને આપેલી હોય સ્ટેગડ એને પણ ડ્રોઈંગ કેની આકૃતિ તમને આપેલી હોય બ્યુટેનની આપી હોય ઇથેનની તમને આપેલી હોય તો કોઈ પણ સંયોજનમાં બંને સરૃપણો એ ઇક્લિપ્સ કે સ્ટેગડ તો સ્ટેગડની સ્થિરતા વધુ છે એનાથી થોડીક સ્થિરતા ઓછી સ્ક્યુ એટલે કે મરોડી વિકૃતિ મરોડી એવો શબ્દ છે અને એનાથી ઓછી સ્થિરતા ઇક્લિપ્સની છે કયું સંયોજન સૌથી વધુ સ્થાયી છે સંયોજન એ બી સીડી આપેલા હોય પછી ઓપ્શન આપેલા છે કે કોની સ્થિરતાનો ક્રમ સાચો છે સ્થિરતાનો ઉતરતો ક્રમ કયો છે સ્થિરતાનો ચડતો ક્રમ કયો છે આવા પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે જૂના નીટના પેપરનો સર્વે કરશો તો સરૂપણ કન્ફર્મેશન ઇક્લિપ્સ અને સ્ટેગડ અને સ્ક્યૂમાં સ્થિરતા કોની વધારે એન્થાલપી કોની વધારે આવા ઉતરતા ચઢતા ક્રમના પ્રશ્નો અવારનવાર પૂછાઈ ચૂક્યા છે એટલે એ મુદ્દો ખાસ સંગઠકોનો અગત્યનો છે એનાથી આગળ હવે આપણે વાત કરીએ પેજ નંબર ત્રણસો ને છોતેરથી આલ્કીન સંયોજનોની વાત આપણે કરીશું આલ્કિન સંયોજનો કોઈપણ હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બનની સંખ્યા ઓછામાં ઓછી બે વધુમાં વધુ ત્રણ ચાર પાંચ છ કોઈપણ સંખ્યા હોઈ શકે પણ દરેકમાં ઓછામાં ઓછો જો એક દ્વિબંધ આવેલો હોય તો તે આલ્કિન પ્રકારના સંયોજનો કહેવાય છે અથવા તો આલ્કિન પ્રકારના હાઇડ્રોકાર્બન સંયોજન કહેવાય છે આ પ્રકારના આલ્કિન સંયોજનોમાં કોઈ બે કાર્બન વચ્ચે દ્વિબંધ આવેલો હોય છે સામાન્ય સૂત્રની સાપેક્ષમાં લઈએ તો સીએનએચ ટુ એન થાય અચક્રીય અને ચક્રીય બંને પ્રકારના સંયોજનો મળે છે જેમ કે ચાર કાર્બનવાળું બ્યુટ વન ઇન અને સાયકલો બ્યુટ ઇન ઉદાહરણો છે અચક્રીય અને ચક્રીયના દ્વિબંધ જે બને છે એમાંનો એક બંધ જે છે આપણે જાણીએ છીએ સિગ્માબંધ અને એક બંધ છે અગાઉ પ્રકરણ બારમાં વિદ્યાર્થી મિત્રો તમે આ વાત ભણી ચૂક્યા છો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ સ્વાભાવિક છે કે પ્રત્યેક કાર્બન જે છે એસપી સંકરણ ધરાવે છે એસપી સંકરણની આકૃતિથી પણ તમે પરિચિત છો કે અહીંયા આગળ આપણી પાસે સંકરણ પામેલી આ કક્ષકો બીજી સંકરણ પામેલી આ કક્ષકો ઉપરાંત સંકરણ પામા વગરની એક કક્ષક જે છે એનું સંમિશ્રણ થાય ઉપર અથવા તો નીચે અહીંયા આગળ બંધ ધરી પરનું જે સંમિશ્રણ જે છે એ સિગ્મા બંધ બનાવે છે આ પાયબંધ બનાવે છે એટલે આ વાત તમે પૂરી સમજો છો એટલે અહીંયા આગળ આપણે એક વાત મહત્વની એ છે કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે એ દ્વિબંધ પૈકીને એક સિગ્મા બંધ છે અને બીજો પાયબંધ છે સિગ્મા બંધ જે છે એ પ્રબળ છે આપણે જાણીએ છીએ એ બંધની ઉર્જા બંધ એન્થાલ્પી થ્રી નાઇન્ટી સેવન કિલો ઝૂલ પ્રતિમોલ જ્યારે પાયબંધ જે છે એની સાપેક્ષમાં નિર્બળ છે બંધ એન્થાલ્પી ટુ એટી ફોર કિલો ઝૂલ પ્રતિમોલ છે આંકડા કરતાં આંકડાનું મહત્ત્વ વધુ અને ઓછાના સંદર્ભમાં આપણે વાત કરીએ તો તો સિગમાબંધની બંધ એન્થાલપી પાયબંધ કરતાં વધુ છે સ્વાભાવિક છે કે બંધ તોડવા માટે થ્રી નાઇન્ટી સેવન કિલો ઝૂલ પ્રતિમોલ જ્યારે પાયબંધ તોડવા માટે ટુ એટ ફોર કિલો ઝૂલ પ્રતિમોલ ઉર્જાની જરૂર પડે કાર્બન કાર્બન બંધ લંબાઈ વન થર્ટી ફોર પીએમ જેટલી છે એટલે એકલ બંધ કરતાં દ્વિબંધમાં બંધ લંબાઈ ઘટી આ વાત ધ્યાનમાં રાખજો કારણ કે એક બંધ દ્વિબંધ ત્રિબંધ બંધ લંબાઈ બંધ ઉર્જા એ આંકડાઓ કરતા ચટતા ક્રમમાં ઉતરતા ક્રમમાં સ્થિરતાના ક્રમમાં આ વાત તમારે મહત્ત્વની થઈ પડશે બુકના સંદર્ભમાં લઈએ તો આઈયુપીએસસી નામકરણ તમને આપ્યું છે સમઘટકતાની પણ વાત કરી છે આલ્કીન સંયોજનોમાં સ્વાભાવિક છે કે આઈયુપીએસસી નામકરણમાં ઇન પ્રત્યે લાગે ટેક્સ્ટબુકમાં વિદ્યાર્થી મિત્રો જોતા રહેશો તો ટેક્સ્ટબુકમાં તમને પેજ નંબર થ્રી સેવન સેવન પર આલ્કિન સંયોજનોના નામકરણની વાત કરી છે પ્રોપ ઇન બ્યુટ વન ઇન બ્યુટ ટુ ઇન ટેક્સ્ટબુક સાથે રાખજો તમને ખ્યાલ આવશે સાથે જોતા જજો કાર્યક્રમની સાથે તો તમારી બુક આખી અહીં બતાવી અને લખવું તમારોને મારો બેનો ટાઈમ બચે એટલે પેજ નંબર ત્રણસો સત્યોતેર પર આલ્કિન સંયોજનનું નામકરણ ઇવન પ્રકરણ બારમાં પણ મેં આયુપીએસસી નામકરણમાં તમને એપિસોડમાં ઉલ્લેખ કરેલો છે કે આઈયુપીએસસી નામકરણ દરેક ક્રિયાશીલ સમૂહનું કેવી રીતે આપવામાં આવે છે તો એ સંદર્ભમાં ત્રણસો સત્યોતેરના પેજ ઉપર આલ્કિન માટે આઈન સોરી આલ્કિન માટે ઇન ઉદાહરણ તરીકે આપેલા છે ટેક્સ્ટબુકમાં જોશો પ્રોપિન બ્યુટ વન ઇન બ્યુટ ટુ ઇન એ જ રીતે બ્યૂટ વન થ્રી ડાઇન બે હોય તો ડાઇન ત્રણ હોય તો ટ્રાઇન એવા પ્રત્યુ લાગે છે પ્રોબ્લેમ કોયડો જે છે ત્રણ પોઈન્ટ સાત એમાં પણ તમને ઉદાહરણ આપ્યા છે એટલે એ મુદ્દો સરળ છે એમાં આપણે નહીં પડીએ ટાઈમ નહીં બગાડીએ તને તમે જાણો પણ છો પ્રકરણ બારમાં શીખી પણ ગયા છો હવે સમઘટકતાની આપણે વાત કરીએ સમઘટકતા અણુસૂત્રો સમાન પરંતુ બંધારણીય અવકાશીય ગોઠવણી ભિન્ન પ્રકારની હોય તો તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જુદા હોય છે આવા પદાર્થો એકબીજાના સમઘટકો છે આવા ગુણધર્મને સમઘટકતા કહેવાય છે તમે એ જાણો છો અહીંયા આગળ આપણી પાસે આલ્કિન સંયોજનો જે છે એ ત્રણ પ્રકારની સમઘટકતા ધરાવે બંધારણીય સમઘટકતા તો છે જ એમાં પણ શૃંખલા સમઘટકતા સ્થાન સમઘટકતા એ બંધારણીય સમઘટકતાના જ પેટા પ્રકારો છે

सी एच डबल बॉन्ड सी एच सी एच थ्री सी एच थ्री सी एच थ्री डबल बॉन्ड सी एच टू चार कार्बन वन टू थ्री फोर सी फोर हाइड्रोजन बे त्रन चार पांच छ सात ने आठ एच एट અહીંયા પણ લ્યો ત્રણ ત્રણ છ ને બે આઠ હાઇડ્રોજન ચાર કાર્બન બ્યુટ વન ઇન બ્યુટ ટુ ઇન ટુ મિથાઇલ પ્રોપ વન ઇન એવું આપણી પાસે ત્રણસો અઠ્યોતેર પેજ ઉપર નામકરણ આપેલું છે બંધારણ એક બંધારણ બે ક્રિયાશીલ સમૂહનું સ્થાન બદલાઈ ગયું ब्यूट 1 इन ब्यूट 2 इन पहला नंबर ना कार्बन સાથે બીજા નંબર ના કાર્બન સાથે આલ્કીન ક્રિયાશીલ સમૂહ સ્થાન સમ ઘટકો છે જે આપણે વાત કરીએ છીએ કે અહીં આગળ સ્થાન સમ ઘટકતા છે શૃંખલા સમ ઘટકતા બદલી શકે કાર્બન નોજી વધે તો શૃંખલા સમ ઘટકતા થઈ શકે અહીં આગળ ટુ મિથાઇલ પ્રોપ વન ઇન એટલે કે બંધારણ ત્રીજું જે છે તો એક અને ત્રણ શૃંખલા સમઘટકતા એક અને બે સ્થાન સમઘટકતા એક અને ત્રણ શૃંખલા સમઘટકતા પ્રાંચ થઈ ગઈ અહીંયા આગળ તમે આ બે વચ્ચે જોશો તો ક્રિયાશીલ સમૂહનું સ્થાન બદલાઈ ગયું એટલે કહેવાનો આપણો અર્થ વિદ્યાર્થી મિત્રો એ છે કે એ સ્થાન સમઘટકતા પણ ધરાવે છે શૃંખલા સમઘટકતા ધરાવે છે ઉપરાંત એક ત્રીજી સમઘટકતા ભૌમિતિક સમઘટકતા જે સીસ અને ટ્રાન્સ સ્વરૂપમાં આપણે જોઈ શકીએ છીએ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ એની સાથે જોડાયેલા સમૂહો દાખલા તરીકે એક્સ એક્સ વાય અને વાય એક્સ અને એક્સ બંને એક જ દિશામાં જોડાયેલા છે કાલ્પનિક એક સમતલ લ્યો તો આ બંને એક જ દિશામાં આવશે અહીંયા આગળ વાય બંને એક જ દિશામાં આવશે એક કાલ્પનિક સમતલ વિચારશો તો આ એક દિશા છે આની દિશા અલગ છે અહીંયા આગળ એક્સ અને વાય સમતલની પરસ્પર વિરુદ્ધ દિશામાં છે કહેવાનો વિદ્યાર્થી મિત્રો અર્થ એ છે બ્યુટ ટુ ઇન એના દ્વારા તમે સમજો कि जो बनने समान प्रकारना समूह हो भैया अगर CH3 અને CH3 બંને समान प्रकारના છે એક જ સમતલમાં આવેલા છે સમપક્ષ અથવા તો સિસ સમઘટક કહેવાય છે સિસ બ્યુટ 2 ઇન એની સાપેક્ષમાં અહીંયા આ CH3 અને CH3 પરસ્પર વિરુદ્ધ દિશામાં છે ટ્રાન્સ બ્યુટ 2 ઇન બંને પ્રકારના આ સમઘટકો સીસ અને ટ્રાન્સની મુશ્કેલી અથવા તો પ્રશ્નની દ્રષ્ટિએ લઈએ તો એ સમઘટકોની ધ્રુવ્યતા એના ગલન બિંદુ એના ઉત્કલન બિંદુ એની સક્રિયતા બદલાઈ જાય છે વિશેષતા એ છે કે સમ સમઘટકો કોને કહેવાય તો સમઘટકો જે છે અણુસૂત્રો સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો અલગ અલગ હોય અણુસૂત્ર સમાન ભૌતિક ગુણધર્મો જેવા કે ધ્રુવીયતા છે ગલન બિંદુ છે ઉત્ખલન બિંદુ છે જુદા જુદા છે તો પણ તે સમઘટકો છે સીસ અને ટ્રાન્સ ભૌમિતિક સમઘટકતા રાસાયણિક રીતે તો બંનેના ગુણધર્મો સમાન છે પરંતુ ભૌતિક ગુણધર્મો એના જુદા જુદા છે અને એ ગુણધર્મોની આપણે વાત કરીએ તો ધ્રુવીયતા છે ધ્રુવીતાની દ્રષ્ટિએ આપણે લઈએ તો અહીંયા આગળ સીસ અને ટ્રાન્સમાં સીસ સમઘટકમાં સીએચ થ્રી સીએચ થ્રી ઇલેક્ટ્રોન વાદળ વધારે છે આંશિક ઋણ ભાર્ય મીન્સ કાર્બનની સાપેક્ષમાં અહીંયા પાંચ ઇલેક્ટ્રોન આ સીએચ થ્રી બંને કાર્બનની સાપેક્ષમાં આ કાર્બન વધુ ઋણ ભાર્ય અહીંયા આગળ આ વધુ ઋણ ભાર્ય એની સાપેક્ષમાં સીએ થ્રી આંશિક ધન ભાર્ય આ પણ ધન ભાર્ય બીજા અર્થમાં આપણે લઈએ તો અહીંયા આગળ કાર્બન કાર્બનની જે ધ્રુવીયતા જે છે અહીંયા આગળ કાર્બનની ધન ભાર્યતા આ કાર્બનની ધન ભારતા પરસ્પર વિરુદ્ધ દિશામાં અધ્રુવીય થશે આ બંને ધ્રુવીયતાના સદીશો એક જ તરફ બંને સીએ થ્રી સીએ થ્રી ઉપરની દિશામાં છે પરિણામે આવશે કે સીસ સમઘટક ટ્રાન્સ સમઘટકની સાપેક્ષે વધુ ધ્રુવીય છે પોઈન્ટ થર્ટી થ્રી ડી જેટલી સીસ સમઘટકની એટલે કે બ્યુટ બ્યુટુ ઇન જે છે એ વધુ ધ્રુવીય છે ટ્રાન્સ જે છે ઓછો ધ્રુવીય છે બંનેની આ ધ્રુવીયતાના તફાવતને કારણે એના ભૌતિક ગુણધર્મો સક્રિયતા વગેરેમાં ફેરફાર થઈ શકે છે ઉત્કલન બિંદુમાં ફેરફાર થઈ શકે છે એટલે કે ટ્રાન્સ સમઘટકનું ગલન બિંદુ શીર્ષ સમઘટક કરતાં ઊંચું હોય છે પરીક્ષાની દૃષ્ટિએ નીટના બેઝ ઉપર અવકાશીય આ સમઘટકો જે છે એના જે ગુણધર્મો છે એની ધ્રુવ્યતાનો જે તફાવત જે છે ઉપરાંત એના ગલનબિંદુનો જે તફાવત છે અને કયા કારણોસર છે પ્રશ્ન વિધાન સ્વરૂપે હોય કે શિશનું ગલન બિંદુ ટ્રાન્સ કરતા ઊંચું છે શિશનું ગલન બિંદુ ટ્રાન્સ કરતાં નીચું છે એવા વિધાનો અનેના કારણો તમને પરીક્ષામાં પૂછાય પ્રશ્નો તમે જોશો તો તમને આ પ્રકારના પ્રશ્નો ચોક્કસ જોવા મળશે એનાથી આગળ આપણે વાત કરીએ કન્ટેન્ટ જે છે એ ટેસ્ટ બુકમાં આપેલો છે અને એ કન્ટેન્ટ બુકમાં જે આપેલો છે એમાંના એક એક વાક્યો નોર્મલી આપણે જે વિચારીએ છીએ કે આલ્કીનની સમકટકતા ત્રણ પ્રકારની છે બંધારણીય એટલે કે એના પેટા ભાગ સ્થાન અને શૃંખલા જ્યારે ત્રીજી ભૌમિતિક સમકટકતા ભૌમિતિક સમઘટકતાના પ્રશ્નો અત્યાર સુધીમાં વધારે પૂછાયેલા છે સ્થિરતાના સંદર્ભમાં વિધ્રુ ચાકમાત્રના સંદર્ભમાં તો કયું સ્વરૂપ સીસ અને ટ્રાન્સ સ્થિરતા કોની વધારે ઉત્કલન બિંદુ કોનું વધારે કયું સંયોજન ધ્રુવીય છે તો આ પ્રકારના પ્રશ્નો પ્રશ્ન પેપરોમાં છેલ્લે જ્યારે આખું ચેપ્ટર પૂરું થાય કારણ કે કન્સેપ્ટ તો બધાય મિશ્ર થશે અને એ મિશ્રણમાં સાપેક્ષ સરખામણી હોય એટલે આલ્કેન આલ્કીન આલ્કાઇન અને એરિન આ ચારેના સંપૂર્ણ તેના ભૌતિક ગુણધર્મો રાસાયણિક ગુણધર્મો તેના બંધ એન્થાલ્પિક વગેરે એ સાપેક્ષ સરખામણી જ્યારે તમને આવશે ને એ આપણી નીટની પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો હશે નેક્સ્ટ પીરિયડમાં આલ્કેના રાસાયણિક ગુણધર્મોની આપણે વાત કરીશું ત્યાર પછી આગળ ચર્ચાઓ આપણે કરતા રહીશું આ એપિસોડમાં આપે ધ્યાન દીધું ખૂબ ખૂબ આભાર નમસ્કાર ફરી પાછા ત્રીજા એપિસોડમાં મળીશું થેન્ક યુ